14.3 जलचक्र वॉटर साइकल। हमें विद्यार्थी मित्रों आपने ये तो ख्याल आ गयो कि जे पानी नो आपणे बधी जगह यूज करीए छीए एमां मोस्ट ऑफ एटले कि महत्वनो भाग महासागरो पण धरावे छे अने महासागरोनुं पाणी तो खारू होय छे। तो हवे ए केवी रीते भाग धरावे छे एटले कि कई रीते महत्व धरावे छे आपणा रेग्युलर पाणी यूज करता होईए एमां, तो ए समझवा माटे आपणे जोईए जळचक्र वॉटर साइकल। तो विद्यार्थी मित्रों आपणे आ जुओ चित्र जोई शकीए छीए जळचक्रनुं कि कई रीते आ वरसाद पड़े छे अने ते पाणी वनस्पति द्वारा दरियामां आवे छे अने दरियानो क्षार युक्त पानी दरियानुं पानी वराळमां थई ऊंचे जाए छे अने जुओ ए वादळोमां जाए छे, पछी आपणे सूर्य बतावेलो छे ए वादळ द्वारा फरी वरसाद थाय छे। आ रीतनी प्रक्रिया कई कई आछी आछी आपणे समझाई रही छे बराबर। तो आ जळचक्रनी माहिती मेळवा माटे जळचक्र विशे जाणवा माटे आपणे सौप्रथम જોશું પાણી અદ્રશ્ય થવાની યુક્તિ કે પાણી જે છે એ અદ્રશ્ય કઈ રીતે થાય છે। જુઓ આ વરાળમાં જાય છે બરોબર, એ રીતના એ અદ્રશ્ય થાય છે। તો એ અદ્રશ્ય થઈને પછી એ પાણી વનસ્પતિ દ્વારા એ કઈ રીતે ગુમાવાય છે, આપણે આ વનસ્પતિ છે એ પાણી ગુમાવે છે જુઓ, તો એ કઈ રીતે ગુમાવે છે, ત્યારબાદ એ વાદળ કઈ રીતે બને છે એ પણ આપણે જોઈશું બરોબર। તો આ દરેક પ્રવૃત્તિ આપણે લાઇનમાં લાઇનમાં જોઈશું અને જળચક્રની સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું બરોબર। સૌ પ્રથમ જોઈએ પાણી અદ્રશ્ય થવાની યુક્તિ, ડિસએપિયરિંગ ટ્રિક ઓફ વોટર। વિદ્યાર્થી મિત્રો તમે કેટલીય વાર જોયું હશે કે જમીન પર પડેલું પાણી થોડા સમય પછી સુકાઈ જાય છે, આવું તો તમે જોયું જ હશે ને કે ઘરમાં તમે થોડુંક પાણી પડે આપણા ફળિયામાં કે અગાસીમાં તો તમે તડકામાં આમ બે બે કલાક પછી આવશો અથવા તો તમે ત્યાં જ નજરમાં 15 મિનિટ સુધી તમે ધ્યાન રાખશો તો અહીંયા પાણી આપણને સુકાતું હોય ને એવું દેખાશે, સપાટી પર પાણી સુકાઈ ગયું હોય ને એવું દેખાશે। તો આ પાણી અદ્રશ્ય થતું આપણને દેખાય છે। આવી જ રીતે તમે બીજું એક્ઝામ્પલ આપેલું છે કે ભીના કપડાં સુકાતી વખતે પાણી અદ્રશ્ય થઈ જાય છે, આપણને ખબર છે કે કપડાં જ્યારે ભીના હોય તો આપણે તેને તડકામાં સુકવતા હોઈએ છીએ બરાબર, એટલી આપણને ખ્યાલ છે અને એ ભીના કપડાં એ રીતે સુકાઈ જાય છે। તો એ ભીના કપડાં સુકાય છે જ કેવી રીતે, કઈ રીતે આપણને એ કપડાં સુકાતા હોય એવું દેખાય છે, કઈ રીતે એ પાણી ભીના કપડામાંથી અદ્રશ્ય થઈ જાય છે। હવે તમે બીજું એક્ઝામ્પલ તો જોવો તો કે વરસાદ પડ્યા પછી ભીના રસ્તા અગાસીઓ તથા અન્ય સ્થાનો પરથી આપણને પાણી અદ્રશ્ય થઈ જાય છે એ પણ દેખાય છે। તો હવે આ પાણી જે અદ્રશ્ય થાય છે એ જાય છે ક્યાં, પાણી એ બધું ગયું ક્યાં અદ્રશ્ય થઈને, આપણને ખબર પડી ગઈ અદ્રશ્ય થાય છે, હા મેજિક થાય છે, ચમત્કાર થાય છે, પણ એ ચમત્કાર થાય છે કેવી રીતે અને થાય છે તો એ પાણી ગયું ક્યાં, આપણે શોધવું તો પડે ને, જાણવું તો પડે ને કે પાણી ગયું ક્યાં। જુઓ દોરી પર સુકવતા કપડાં તમે આ રીતે ઘરમાં પણ જોઈ શકો છો, ટ્રાય કરી શકો છો તમે તમારા ફળિયામાં કે પછી અગાસી ઉપર જ્યાં તડકો આવતો હોય એ જગ્યાએ તમારે આમ થોડુંક પાણી આમ થોડુંક આછું આછું પાણી નાખવાનું, પછી તમે જોશો એટલે કે એ પાણી આપણને સુકાતું હોય એવું જણાશે બરાબર, એટલે કે પાણી અદ્રશ્ય થતું હોય એવું દેખાશે। હવે વિદ્યાર્થી મિત્રો આ બધું અદ્રશ્ય થઈને પાણી ગયું ક્યાં, એના માટે તો સૌપ્રથમ તમે યાદ કરો કે પ્રકરણ પાંચમાં તમે પ્રવૃત્તિ 6 કરેલી હતી કે જેમાં આપણે એ પાણીને ગરમ કરેલું બરાબર, અને એ ગરમ કરેલા પાણીમાં હતું શું, તો કે મીઠું હતું, એટલે કે મીઠાનું પાણી હતું। જુઓ મીઠાનું પાણી ધરાવતા બીકરને ગરમ કરવું એવું આપણને બતાવ્યું છે, તો એ પાણી છે એ વરાળ બની ગયું અને મીઠું રહી ગયું બરાબર। આવી પ્રક્રિયા થઈ હતી કે જ્યારે આપણે મીઠાના પાણીને ગરમ કર્યું હતું તો પાણીનું તો વરાળ બની ગયું, વરાળ સ્વરૂપમાં રૂપાંતર થઈ ગયું, પણ એની અંદર રહેલું જે મીઠું હતું એ તો રહી ગયું હતું બરોબર। તમે રેગ્યુલરલી તમે જોતા હોય તો ઘરમાં પણ તમે પાણી ગરમ કરતા હોય, જો આ રીતે તમે પાણીને ઉકાળો તો તમને આમાંથી આ રીતની વરાળ નીકળતી હોય ને એવું દેખાશે। તો પાણીમાં પાણીનું રૂપાંતર શેમાં થાય છે, વરાળમાં બાષ્પમાં રૂપાંતર થાય છે એવું આપણને અહીં જણાય છે। તો આ પ્રવૃત્તિ પરથી આપણને એ જાણ થાય છે કે ગરમ કરવાથી પાણી વરાળમાં રૂપાંતરણ પામે છે બરોબર, આ રીતની આપણને આ પ્રવૃત્તિ પરથી ખબર પડી। તો આ પ્રવૃત્તિ પરથી આપણને એ પણ ખ્યાલ આવે છે કે પાણીની વરાળ પોતાની સાથે પાણીમાં રહેલા ક્ષારનું વહન કરતી નથી, એટલે કે મીઠાનું પાણી હતું તો મીઠું તો આપણે જે બીકર હતું એમાં જ રહી ગયું, ખાલી રૂપાંતર વરાળમાં શેનું થયું, પાણીનું જ રૂપાંતર થયું, મીઠું તો એમાં જ રહી ગયું એટલે કે ક્ષાર એમાં રહી ગયો, તો ક્ષારનું રૂપાંતર વરાળમાં થતું નથી। આ પ્રકારે બનેલી વરાળ હવાનો એક ભાગ બની જાય છે,
અને એટલા માટે આપણને પાણી દેખાતું નથી જ, કારણ કે આપણે હવાને જોઈ શકતા નથી. હવે પાણી જ વરાળમાં રૂપાંતર પામે અને હવા માત્ર મિક્સ થઈ જાય તો આપણે પાણીને જોઈ શકતા નથી, તેથી પછી આપણે જોઈ શકાતી નથી. આપણે એ પણ જોયું હતું કે પાણીને વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે તેને ગરમ કરવું આવશ્યક છે. આપણને ખ્યાલ છે કે જુઓ, ઘન સ્વરૂપમાંથી કોઈ પણ પદાર્થ હોય એનું ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય, પ્રવાહી સ્વરૂપમાંથી પછી તે વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે, બરોબર. તમે માની લો, જુઓ બરફ હોય, આપણી પાસે બરફ છે, તો બરફને તમે ફ્રીજમાંથી બહાર કાઢો તો થોડીક વાર પછી એ લિક્વિડમાં આવી જશે, એટલે કે પાણી બની જશે. પછી પાણીને તમે ગરમ કરશો તો પાણીનું શેમાં રૂપાંતર થશે? વરાળમાં. તો આ રીતનું ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થામાં રૂપાંતર થતું આપણને જોવા મળે છે, બરોબર. હવે તમે એ પણ જોયું કે ખેતરો, રસ્તાઓ, અગાસીઓ તથા જમીનો પરથી પાણી બાષ્પમાં પરિવર્તિત થતું રહેતું હોય છે. આપણને ખ્યાલ છે કે તમે ખેતરોમાં પાણી હોય, તમે ખેતરોમાં પાણી વાળવામાં આવે, બરોબર, તો જમીન પાણી જો શોષી લે, પછી બીજું જે પાણી હોય એ બાષ્પમાં રૂપાંતર થઈ જાય. રસ્તાઓ પર પાણી હોય, હવે તમે માની લો ચોમાસાની જ વાત લઈ લો, ચોમાસામાં કેટલો વરસાદ પડે છે, છતાંય પછી તમે જુઓ તો કે પાણી સુકાઈ ગયું હોય છે. કઈ રીતે? તો કે પાણી પછી તડકો આવે, બરોબર, જ્યાં સુધી તડકો ન હોય ત્યાં સુધી પાણી જ નહીં સુકાય. માની લો તમે કપડાં તમારે ચોમાસામાં ધોવો ને તો કપડાં સુકાશે જ નહીં, આખા બબે દિવસ સુધી કપડાં સુકાશે નહીં. પણ ઉનાળામાં જુઓ તો ઉનાળામાં કપડાં 2 કલાકમાં સુકાઈ જશે. તો આ રીતની જ પ્રક્રિયા થતી હોય કે એ છે ને પાણી બાષ્પમાં પરિવર્તિત ક્યારે થતું હોય છે? જ્યારે એને સૂર્યનો તડકો મળતો હોય અથવા તો ગરમ કરવામાં આવે ત્યારે. તો રસ્તાઓ અને અગાસીઓ પર, જમીનો પરથી પાણી બાષ્પમાં પરિવર્તિત થતું હોય છે. હવે પ્રકરણ 5માં આપણે ચર્ચા કરી કે મીઠું મેળવવા માટે છીછરા ખાડામાં ભરેલા દરિયાના પાણીનું બાષ્પીભવન થવા દેવામાં આવે છે. આપણે હમણાં જ વાત કરી હતી ને કે દ્વારકા પાસે જે દરિયો છે એમાંથી આપણે મીઠું બનાવવામાં આવે છે. તો મીઠું બનાવવામાં કઈ રીતે આવે છે, કેવી રીતે મીઠું પકવવામાં આવે છે? તો કે આપણને ખ્યાલ હોય તો કે અગરિયો છે એ દરિયાની પાસે શું કરશે, ચોસલા બનાવી દેશે. એટલે કે ચોરસ છે ને એ ચોસલા બનાવશે. હવે ચોરસ ચોસલા એટલે કે ઢાળિયા બનાવશે, એ રીતના ચોરસ. તો ચોરસ ચોસલા બનાવશે ને તો એની અંદર જેવી દરિયામાંથી ભરતી આવશે કે બધું પાણી એ ચોસલામાં ભરાશે, પછી એ પાણીનું વરાળમાં રૂપાંતર થશે. એટલે કે પાણી છે એનું તો બાષ્પ બની જશે, પાણી વરાળમાં રૂપાંતર પામશે, પણ એ પાણીની અંદર જે ક્ષાર હતો, જે ખારું હોય છે ને પાણી, તે ક્ષાર હતો એ ચોસલાઓમાં રહી જશે. તો એની અંદર આપણે જોઈએ તો કે મીઠાના ઢગલા જોવા મળે છે. એ મહાસાગરનું ખારું પાણી જે આપણે ઊંડા ખાડામાં રહી જાય છે એમાં બાષ્પીભવન તો થઈ જાય પાણીનું, પણ ફળ સ્વરૂપે આપણને મીઠાના ઢગલા સ્વરૂપે એકત્રિત થતું હોય ને એવું જણાય છે. બાષ્પીભવન માટે જરૂરી ઉષ્મા પાણીને ક્યાંથી પ્રાપ્ત થાય છે? હવે એ પાણીનું બાષ્પીભવન થયું, મીઠું રહી ગયું, આપણને ખબર પડી ગઈ. પણ એ જે આપણે જો ગેસ ઉપર ગરમ કરતા હોય તો આપણે તેને નીચેથી બર્નરની ઉષ્મા આપીએ છીએ, બરોબર, એ આપણને ખ્યાલ છે. પણ એ બહાર જે પાણી અદૃશ્ય થઈ જાય છે, આપણને ખબર છે સૂર્યના તડકામાં અદૃશ્ય થાય છે, પણ એના માટે પ્રૂફ તો હોવું જોઈએ ને કે એ ઉષ્મા પાણીને મળે છે ક્યાંથી, કે જે બાષ્પીભવન થતું આપણને જોવા મળે છે. તો ચાલો એના માટે આપણે એક પ્રવૃત્તિ સમજીએ. પ્રવૃત્તિ 2, શું કીધું છે આ પ્રવૃત્તિમાં? તો કે શું કરવાનું છે, 2 એકસરખી થાળી લો, એક થાળીને સૂર્યપ્રકાશના તાપમાં તથા બીજી થાળીને છાંયડામાં રાખો. હવે આ બંને થાળીમાં સરખી માત્રામાં પાણી ભરો. જુઓ, આપણે અહીં આકૃતિમાં દર્શાવેલું છે કે એક થાળી જે છે એ તડકામાં રાખી છે અને બીજી થાળી અહીંયા ઘરમાં રાખી છે, એટલે કે છાયામાં રાખી છે, બરાબર. સૂર્યપ્રકાશમાં અને છાયડામાં પાણીનું બાષ્પીભવન આપણે જોવું છે. એટલા માટે પાણીને માપવા માટે તમે કોઈ બોટલના ઢાંકણનો ઉપયોગ કરી શકો છો. ધ્યાન રાખો કે પાણી છલકાય નહીં. 15 મિનિટ પછી બંને થાળીનું અવલોકન કરો. એટલે પાણી કેટલું લીધેલું છે, એક જ ઢાંકણા, નાની બોટલના ઢાંકણા જેટલું જ પાણી લીધેલું છે. બહુ વધારે લેશો તો એને પછી વધારે, હવે તમે માની લો કે તપેલીમાં તમે વધારે પાણી લ્યો તો એને ગરમ થતાં વાર લાગે ને, અને તમે ઓછું પાણી, માની લો ચમચી જેટલું જ પાણી લ્યો તો એને તો ગરમ થતાં કેટલું, 2 મિનિટમાં તો ગરમ થઈ જાય, તો એટલી જ વાર લાગે છે. તો એ રીતની જ વાત અહીં કરેલી છે કે તમે ઢાંકણ જેટલું પાણી લેશો તો એ ફટાફટ ગરમ થઈ જશે, પણ તમે બહુ વધારે પાણી લેશો તો એને વાર લાગશે. તો 15 મિનિટ પછી તમે જુઓ બંને થાળીની અંદર, તો શું પાણી ઓછું થતું જણાય છે? કઈ થાળીનું પાણી ઝડપથી ઓછું થાય છે? તો હવે આપણને ખ્યાલ આવી જશે કે જે તડકામાં હોય ને એ જ થાળીનું પાણી આપણને ઝડપથી ઓછું થતું જણાશે.
પાણીની બાષ્પ બનવા માટે અહીં ઊર્જાનો કયો સ્ત્રોત છે? તો કે સૂર્ય. સૂર્યના તડકામાં આપણે પાણી રાખ્યું તો એનું જ બાષ્પ બની ગયું ને. હવે દિવસે સૂર્યના કિરણો મહાસાગરો, નદીઓ, સરોવરો તથા તળાવોમાં ભરેલા પાણી પર પડે છે. જેમ આપણે આ પ્રક્રિયા કરી એની અંદર સૂર્યના તડકાની હાજરીમાં આપણને સૂર્યના તડકામાં જે થાળી રાખી લેતી એનું બાષ્પીભવન ફટાફટ થઈ ગયું. છાંયડામાં રાખી હતી એનું બાષ્પીભવન ધીમે ધીમે થયું. તો હવે આપણો જે પાણીની બાષ્પ બનવા માટે ઊર્જાનો સ્ત્રોત હતો એ શું હતો? સૂર્ય હતો. ઓકે, આપણને એટલી ખબર પડી ગઈ કે સૂર્યની હાજરીમાં પાણીનું બાષ્પીભવન ઝડપથી થાય છે. બરોબર. હવે તમે બીજી વાત કરો તો કે મહાસાગરો અને નદીઓની, કે એ બધી જગ્યાએ પાણી અદ્રશ્ય કઈ થાય છે? તો કે ખેતર તથા અન્ય ભૂમિ ક્ષેત્રો પર પણ સૂર્ય કિરણોને ગ્રહણ કરે છે. આ દરેક જગ્યા જે છે એ સૂર્યના કિરણોને ગ્રહણ કરશે. કઈ રીતે? તમને ખ્યાલ હોય તો કે ખેતરમાં તમે ઉનાળાની સિઝનમાં તમે જાઓ ઉનાળામાં ખેતરમાં, તો એ માટી કેટલી ગરમ હોય છે, તો એણે એ જે ઉર્જા છે એનું શોષણ કરેલું હોય છે. સૂર્યના કિરણોને એ ગ્રહણ કરે છે, એટલા માટે આપણને જમીન ગરમ લાગતી હોય. અત્યારના સમયમાં તમે જુઓ તો કે તમે ટાઇલ્સ ઉપર, જે ટાઇલ્સ ઉપર તડકો ખૂબ પડતો હોય ને, એ ટાઇલ્સ ઉપર તમે ઊભા રહેજો, એવી ગરમ લાગશે. કેમ? કારણ કે તે સૂર્યના કિરણો પડીને એને સૂર્યના કિરણોને ગ્રહણ કર્યા છે, એ જમીન ગરમ થઈ ગઈ છે એટલા માટે. તો એ જે જમીન છે એ સૂર્યના કિરણોને ગ્રહણ કરે છે, તેના ફળ સ્વરૂપે આ બધાનું પાણી સતત બાષ્પમાં રૂપાંતરણ થતું રહે છે તથા પાણીમાં ઓગળેલા ક્ષારો રહી જાય છે. હવે ક્ષાર છે એનું બાષ્પમાં રૂપાંતર થતું નથી, એટલા માટે એ એમને એમ રહે છે. પણ પાણી જે છે એ સૂર્યના કિરણોને ગ્રહણ કરીને બાષ્પમાં રૂપાંતર પામે છે. બરોબર. હવે પ્રવૃત્તિ બેમાં આપણે જોયું કે છાંયડામાં રાખેલી થાળીમાંથી પણ પાણી અદ્રશ્ય થાય છે, પરંતુ તેમાં વધારે સમય લાગે છે. શું સૂર્યપ્રકાશની ઉર્જા ત્યાં પણ પહોંચે છે? છાંયડામાં આપણે થાળી રાખી હતી એમાં પણ બાષ્પીભવન થતું હતું, પણ એ ધીમે ધીમે થતું હતું. જ્યારે સૂર્યની હાજરીમાં આપણે રાખી હતી થાળી એમાં બાષ્પીભવન ફટાફટ થઈ ગયું હતું. બરોબર. હવે આપણને પ્રશ્ન એ થાય કે સૂર્યની હાજરીમાં હતી એનું બાષ્પીભવન થયું, એ તો ઠીક વાત છે, પણ છાંયડામાં રાખી હતી એને તો સૂર્યના કિરણો મળતા નહોતા, તોય કેમ એમાંથી બાષ્પીભવન થતું હતું? તો કે એની એ પણ સૂર્યની જે ઉર્જા છે એ ત્યાં સુધી પહોંચે છે. દિવસ દરમિયાન આપણી ચારેય બાજુ રહેલ વાયુ પણ ગરમ થાય છે. હવે સૂર્યનો તડકો જે છે એ દરેક જગ્યાએ પડતો હોય એવું તો નથી કે જ્યાં સૂર્યના કિરણો આવતા હોય ત્યાં તડકો પડતો હોય. તમે ઘરની અંદર હો છો ત્યાં પણ તમને ગરમી તો લાગે જ ને સૂર્ય હોય ત્યારે. ઉનાળામાં તો એવું થોડી છે કે તમે તડકામાં રહેશો તો જ તમને ગરમી લાગશે. નહીં, તમે ઘરમાં આવશો ને છતાંય તમને ગરમી લાગશે. જ્યાં સુધી તમે પંખો ચાલુ નહીં કરો ત્યાં સુધી તમને સતત ને સતત ગરમી લાગતી રહેશે. તો આ રીતે દિવસ દરમિયાન ચારેય બાજુ રહેલ વાયુ ગરમ થાય છે અને આ ગરમ વાયુ છાંયડામાં રાખેલી થાળીમાં રહેલા પાણીનું પણ બાષ્પીભવન કરે છે. તેના ફળ સ્વરૂપે હવામાં પાણીની બાષ્પ સતત ઉમેરાતી રહે છે તથા પાણીનો બાષ્પ બનવું એક ધીમી પ્રક્રિયા છે. આથી પાણીથી ભરેલી ડોલમાં આ રીતે થતા પાણીના ઘટાડાને કદાચ જ જાણી શકીએ છીએ, કારણ કે આ એકદમ ધીમી પ્રક્રિયા છે. એટલા માટે કીધું હતું કે પાણી આપણે ઢાંકણ જેટલું જ લેવાનું છે, બહુ વધારે નથી લેવાનું. વધારે લેશો તો ધીમી પ્રક્રિયા છે જ, તો તમારે સમય પણ વધારે જશે. ઓછું પાણી લેશો તો તમે એ ફટાફટ ટીક 15 મિનિટમાં અથવા 1/2 કલાકમાં તમને જોવા મળી જશે એનું પરિણામ. સૂર્યના પ્રકાશમાં બાષ્પીભવન ઝડપથી થાય છે. પાણીને કોઈ બર્નર પર ગરમ કરવાથી વરાળ ઝડપથી બને છે. હમણાં જ મેં તમને ફોટો બતાવ્યો કે જ્યારે આપણે તેને બર્નર ઉપર, ગેસની બર્નર પર ગરમ કરતા હતા, ઉકાળતા હતા પાણીને, તો કેવી વરાળો નીકળતી હતી, તો એ ફટાફટ વરાળ બની જાય છે, કારણ કે એને ઉર્જા સતત ને સતત મળતી રહે છે એટલા માટે. શું કોઈ એવી અન્ય પ્રક્રિયા છે કે જેનાથી પાણીનું બાષ્પમાં રૂપાંતર થાય છે? તો કે હા, એવી એક અન્ય પ્રક્રિયા છે. હવે આપણે એ પ્રક્રિયા જોઈએ. વનસ્પતિ દ્વારા પાણીને ગુમાવવું, લોસ ઓફ વોટર બાય પ્લાન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, તમે પ્રકરણ 7માં અભ્યાસ કર્યો હતો કે બધી વનસ્પતિઓને વૃદ્ધિ માટે પાણીની આવશ્યકતા હોય છે, કારણ કે વનસ્પતિ પણ એક સજીવ છે જેમ આપણે છીએ. આપણને પાણીની જરૂર છે એમ વનસ્પતિને પણ પાણીની જરૂર છે. બરાબર. અને વનસ્પતિની વૃદ્ધિ માટે પાણી આવશ્યક છે. વનસ્પતિઓ આ પાણીની કેટલીક માત્રાનો ઉપયોગ તેનો ખોરાક બનાવવા માટે કરે છે તથા કેટલાક જથ્થાનો પોતાના વિવિધ ભાગોમાં સંગ્રહ કરે છે. હવે મોસ્ટલી જે પાણી એ શોષણ કરે છે પાણીનું, બરાબર, એમાંથી એ ખોરાક પણ બનાવે છે અને ખોરાક બને એટલે પોતાની વૃદ્ધિ થાય. પછી બીજું જે પાણી વધે છે એ જથ્થાનો ઉપયોગ તે અલગ અલગ ભાગોમાં સંગ્રહ કરે છે. ક્યાં? પર્ણોમાં.
હવે એ સંગ્રહ થયેલું જે પાણી છે, એ જે બચેલું પાણી છે વનસ્પતિની અંદર, એ ભાગને બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા તે પાણીને બાષ્પ સ્વરૂપે મુક્ત કરી દે છે. હવે અડધા પાણીનો યુઝ તો ખોરાક બનાવવામાં થઈ ગયો, બરાબર, જે બીજું જે સંગ્રહ કરેલું પાણી હતું એને તે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા ગુમાવે છે, બાષ્પ સ્વરૂપે ગુમાવે છે, બરાબર, એટલે કે મુક્ત કરી દે છે. તો શું તમને વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 7ની પ્રવૃત્તિ 4 યાદ છે કે જેમાં તમે પર્ણો દ્વારા પાણીના ઉત્સ્વેદનની પ્રક્રિયાનું અવલોકન કર્યું હતું? જુઓ કઈ પ્રક્રિયા હતી, તો કે આ પ્રવૃત્તિ હતી પ્રકરણ 7ની અંદર, કે આપણે તેમાં બાષ્પોત્સર્જનની માહિતી આપેલી હતી કે બાષ્પોત્સર્જન દ્વારા જે વનસ્પતિ છે એ પાણીને મુક્ત કરે છે બાષ્પ સ્વરૂપે. જો આમાં આપણે પોલિથીનની બેગને વનસ્પતિના એક ભાગ પર બાંધેલી હતી અને આપણે તેમાં તેની અંદર ઉત્સ્વેદનની પ્રક્રિયા જોવા મળતી. ઉત્સ્વેદનની પ્રક્રિયા એટલે કે પાણી જે છે એ વનસ્પતિ મુક્ત કરે છે બાષ્પ સ્વરૂપે, બરાબર, એટલે કે બહારની તરફ ખેંચાણ બર લાગે છે. તો આ પ્રકારે આપણને જોઈ શકીએ છીએ કે પાણીના બિંદુઓ આપણને પોલિથીનની બેગ પર જોવા મળે છે. તમે ક્યારેક આવી વસ્તુ જોવી હોય ને, તો તમે જોયું હોય કે આપણે ક્યારેક કોઈ પણ વનસ્પતિ હોય, માની લો કોઈ શાકભાજી હોય, એને તમે વધારે વાર સુધી પોલિથીનની બેગમાં બાંધીને રાખશો ને, તો એ અંદર પાણી પાણી આપણે પાણીના ટીપા જોવા મળશે પોલિથીનની બેગ પર. આવા ઝાંખા ઝાંખા આપણને બિંદુઓ જોવા મળશે. તો એ શું થાય છે, તો કે પાણીની ઉત્સ્વેદન પ્રક્રિયા થાય છે, પાણી વનસ્પતિની અંદરથી બહાર નીકળે છે, મુક્ત થતું હોય છે એટલા માટે. હવે જુઓ, એક હોય છે, શું તમે ઘણીવાર જોયું હોય કે શિયાળાની ઋતુમાં તમને આવા ઝાકળના બિંદુઓ જોવા મળે, સેના ઉપર, વનસ્પતિ ઉપર. તો આ રીતે પાણી જે છે એ વનસ્પતિ બાષ્પ સ્વરૂપે મુક્ત કરે છે. હવામાં પાણીની બાષ્પ બાષ્પીભવન તથા બાષ્પોત્સર્જનની ક્રિયા દરમિયાન ઉમેરાય છે, બરોબર. તો કે વનસ્પતિનું જે પાણી છે એ તો બહાર હવામાં જ ઉમેરાશે, હવામાં મિક્સ થશે, બરોબર, બાષ્પ સ્વરૂપે. શું આ પાણી હંમેશા માટે લુપ્ત થઈ જાય છે? તો કે ના, આ પાણી હંમેશા માટે લુપ્ત થતું નથી. એ પાણી એ વનસ્પતિને પાછું મળે છે, પણ કઈ રીતે? તો કે આ આપણને પુનઃ પ્રાપ્ત થાય છે. વનસ્પતિ જે એ બાષ્પ સ્વરૂપે પાણી મુક્ત કરે છે, એ પાણી હંમેશા માટે લુપ્ત નથી થતું, એને પાછું પણ મળે છે. હવે એક હાથ સે દે એક હાથ સે લે એવી પ્રક્રિયા અહીંયા થાય છે, તો એ ફરીથી પુનઃ પ્રાપ્ત થાય છે. પણ એ કઈ રીતે પ્રાપ્ત થાય છે આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈશું. પણ સૌ પ્રથમ જોઈએ કે બુઝો વાત કરે છે બાષ્પોત્સર્જનની, કે બાષ્પોત્સર્જન વિશે તે વાંચતો રહે છે. તેણે સ્વયં પૂછ્યું કે 1 કિલો ઘઉં ઉત્પન્ન કરતી ઘઉંની વનસ્પતિ કેટલા પાણીને બાષ્પોત્સર્જન દ્વારા ગુમાવે છે? તો કે તેણે જાણકારી પણ મેળવી, એને પ્રશ્ન થયો તો એણે જાણકારી મેળવી કે આ ઘટાડો, કે તેણે ઘટાડો લગભગ 500 લિટર છે, ઘઉંની વનસ્પતિ છે એ બાષ્પોત્સર્જન દ્વારા 500 લિટર પાણી ગુમાવે છે, જે મોટી 25 ડોલ ભરાય તેટલું પાણી કહેવાય. 500 લિટર, તો એટલે વિચાર તો કરો કેટલું બધું પાણી થયું, 25 ડોલ પાણી. શું હવે તમે કલ્પના કરી શકો છો કે જંગલો, પાક તથા ઘાસના મેદાનો દ્વારા કુલ મળીને કેટલું પાણી ગુમાવાય છે? હવે આપણે વિચાર કરી શકીએ છીએ કે વનસ્પતિ કેટલું બધું પાણી ગુમાવતી હશે. આ તો વાત થઈ હતી ખાલી આપણને ઘઉંની જે વનસ્પતિ હોય એની, તો એ જ રીતે જંગલોમાં આપણે જોઈએ તો કેટલા બધા ઝાડ હોય છે, કેટલી બધી અલગ અલગ પ્રકારની વનસ્પતિ હોય છે, એ બધી મળીને કેટલું પાણી ગુમાવતી હશે. તો એ પાણી ગુમાવે છે એટલે કે મુક્ત કરે છે, તો એ પાણી એને પાછું એટલા પ્રમાણમાં પાછું પણ મળવું જોઈએ ને, જેટલું આપો છો એનાથી ડબલ આપણને પાછું મળવું જોઈએ. તો એ પ્રક્રિયા અહીં થાય છે, એ પાણી આપણને પુનઃપ્રાપ્ત વનસ્પતિને થાય છે. પણ કઈ રીતે એ આપણે હવે જોઈએ. વાદળ કઈ રીતે બને છે? હાઉ આર ક્લાઉડ્સ ફોર્મ્ડ? વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારેય આકાશમાં જોયું હોય તો તમે વાદળોને જોયા હશે. વાદળો આમ તરતા તરતા હવામાં મસ્ત એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે. તો એ જે વાદળો જાય છે, એ જે વાદળોને તમે જુઓ છો, એ વાદળો બને છે કઈ રીતે? આવો પ્રશ્ન તો આપણને થાય જ કે આ વાદળો ઉપર આકાશમાં ફરે છે, પણ એ બન્યા કેવી રીતે? તો એ જ જવાબ મેળવવા આપણે અહીંયા મેળવવા પ્રયત્ન કરીશું. એના માટે સૌપ્રથમ આપણે પ્રવૃત્તિ 3 જોઈએ. જુઓ શું કહે છે આ પ્રવૃત્તિમાં, તો કે પાણીથી ભરેલો ગ્લાસ લો, તેને બહારથી સૂકા કપડાથી સાફ કરો, તેમાં બરફ નાખો અને 1 કે 2 મિનિટ રાહ જુઓ.
ग्लासनी बहारनी सपाटी पर थता परिवर्तनों अवलोकन करो। हवे विद्यार्थी मित्रों नॉर्मल बात छे, तमे उनाळामां आवा ट्राई करेला ज हशे। उनाळानी सीजनमां केटली गरमी लागती होय, ऑब्वियसली तमे ठंडू ज पाणी पीशो, रेफ्रिजरेटरनुं एटले के फ्रीजनुं पाणी तमे पीशो, बराबर। तो फ्रीजमांथी तमे बरफ काढीने पाणીના ભરેલા ગ્લાસમાં એડ કરશો ને, એટલે તરત જ તમને ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા જોવા મળશે। જો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે પાણી તથા બરફથી ભરેલા ગ્લાસની બાહ્ય સપાટી પર બાજેલા પાણીના ટીપા। હવે આવા ટ્રાય તમે પણ કર્યો જ હશે, બરાબર, કે ઠંડુ પાણી લેશો ગ્લાસમાં, એટલે કે તરત જ બહારની ગ્લાસની બહારની સપાટી પર શું થશે, પાણીના ટીપા બાજી જશે, બરાબર। તમે એના પરથી પછી આપણે આંગળીથી આમ આંગળી ફેરવશો ને, એટલે તરત જ આપણને આમ ફીલ થશે કે હા પાણીના ટીપા બાજી ગયા છે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા ક્યાંથી આવે છે? હવે ઠંડુ પાણી તો આપણે ગ્લાસની અંદર ભર્યું છે, તો ગ્લાસની બહારની સપાટીને શું લેવા દેવા, એને શું કામ ઠંડુ આપણે પાણીના ટીપા અહીંયા બાજી જાય છે? તો કે હા, લેવા દેવા છે। શું કામ આવું થતું હોય છે? તો કે બરફવાળા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી બાહ્ય હવાને ઠંડી બનાવી દે છે। આપણને ખ્યાલ છે ઉનાળાની ઋતુ છે, તો બહારની હવા કેવી હશે? ગરમ, એકદમ ગરમ હશે। અને ગ્લાસમાં તમે બરફવાળું પાણી એડ કરો છો, તો અંદરની સપાટી કેવી થાય? ઠંડી। તો ગ્લાસની આખી સપાટી ઠંડી થઈ ગઈ, તો એ બહારની જે ગરમ હવાવાળી ગરમ હવાવાળું જે વાતાવરણ છે એને શું કરે છે? ઠંડુ, બહારની હવાને ઠંડી કરે છે। તો ઓબ્વિયસલી ગરમ વરાળને તમે ઠંડી પાડો, તો એનું પાણીમાં રૂપાંતર થાય, અને પાણીને આપણે ફ્રીજમાં મૂકીએ બરફની ટ્રેમાં ભરીને, તો એનું બરફમાં રૂપાંતર થાય છે। આપણને ખબર છે, આપણે હમણાં જ જોઈ ગયા કે બરફમાં બરફને આપણે ઓગાળીએ તો બને શું? પાણી, પાણીને ગરમ કરીએ તો બને શું? વરાળ, બરાબર। તો એ જ રીતે ગરમ વરાળને આપણે ઠંડી પાડીએ તો એનું રૂપાંતર થાય પાણીમાં, પ્રવાહીમાં, અને પ્રવાહી એટલે કે પાણીનું રૂપાંતર, આપણે પાણીને હજી વધારે ઠંડુ પાડીએ તો એનું રૂપાંતર થાય બરફમાં, બરાબર ને। તો એ જ વાત આપણે અહીંયા લાગુ પડે છે કે ગ્લાસની સપાટી ઠંડી હોવાના કારણે બહારના જે વાતાવરણમાં હવા રહેલી છે, ગરમ હવા, એ ઠંડી પડે છે, અને ઠંડી પડવાને કારણે તે ગ્લાસની સપાટી પર પાણી સ્વરૂપે ચોંટી જાય, પાણી સ્વરૂપે ત્યાં ભેગી થતી હોય છે। તો એ જ રીતની પ્રક્રિયા આપણને અહીં જોવા મળે છે કે હવામાં રહેલી પાણીની વરાળ ગ્લાસની બહારની સપાટી પર સંઘનિત થઈ જાય છે, એટલે કે ભેગી થાય છે। સંગનન થવું, સંગનન અને ઘનીભવનની આ ક્રિયા જે છે તમે પ્રકરણ 5માં પ્રવૃત્તિ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો, એમાં આપણે વાત કરી ગયા હતા કે ઘનીભવન એટલે શું? તો કે પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ઘનીભવન અથવા તો સંગનન કહે છે। આ ખાસ યાદ રાખવાનું છે, બરાબર। સંગનન ને ઘનીભવન કોને કહેવાય? તો કે પાણીની વરાળ હોય એને આપણે ઠંડી પાડીએ, એને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય એ પ્રક્રિયાને ઘનીભવન કહેવાય છે। અને બાષ્પીભવન કોને કહેવાય? તો કે પાણીને ગરમ કરવાથી એટલે કે પ્રવાહી સ્વરૂપનું વરાળ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહેવાય। આ બેમાં ડિફરન્સ યાદ રાખવાનો છે, ઓકે વિદ્યાર્થી મિત્રો। તો કે જુઓ, હવે આપણે આ પ્રવૃત્તિ કરી એના ઉપરથી આપણને એનું અવલોકન કરતા શું મળે છે? તો કે કાચના ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા બાજે છે એ આપણને જોવા મળ્યું। હવે આના ઉપરથી નિર્ણય શું આવે છે પ્રવૃત્તિ કરવાથી? કે હવામાં પાણીની બાષ્પ રહેલી છે તે ઠંડી પડતા પાણીમાં રૂપાંતર પામે છે, અને આ ક્રિયાને ઘનીભવન કહે છે। હવે વિદ્યાર્થી મિત્રો, પહેલી શું કહે છે કે શિયાળાના સવારે ઘાસ ઉપર ઝાકળના બુંદો એટલે કે ટીપા જોયા હતા। શું તમે પણ શિયાળાની ઋતુમાં સવારે પર્ણો અથવા ધાતુની સપાટી જેમ કે લોખંડની જાળી તથા દરવાજા પર આવા ઝાકળના ટીપા જોયા છે? શું આ પણ સંગ્રહનું કારણ છે? શું તમે ઉનાળાની સવારે આવું જોયું છે? હવે આપણે અત્યારે આ કઈ ઋતુ ચાલે છે? શિયાળો ઋતુ ચાલે છે, તો ઓબ્વિયસલી તમે જોતા જ હશો સવારે કે આપણે ગાડીના કાચ હોય અથવા તો આપણા દરવાજા લોખંડના ગેટ જે હોય છે એ, પછી તમે આવું બધું જોયું હોય ને, તો એના ઉપર અથવા આપણા ઉપર રૂફ હોય, પતરા હોય ને, ઘરની ઉપર પતરા હોય, એ બધી જગ્યાએ તમે જોશો તો ઝાકળના બિંદુઓ જોવા મળશે। તો આ કઈ રીતે થતું હોય? સંગનનથી, કારણ કે હવે આપણે ઠંડી, શિયાળાની ઋતુ કેવી કહેવાય? ઠંડી કહેવાય। તો ઠંડી ઋતુમાં જે પાણીની વરાળ હોય, જે બાષ્પ હોય છે, હવા હોય છે, એમાંથી પાણીની વરાળનું પાણીમાં રૂપાંતર થાય છે, પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે। તો આ છે સંગનનનું કારણ, અને તમને આવું ઉનાળામાં જોવા નહીં મળે। ઉનાળામાં ક્યારેય તમને આવી રીતે ઝાકળ જોવા નહીં મળે, ઝાકળના બિંદુઓ જોવા નહીં મળે। એની અંદર તો તમે જોયું હોય તો કે નદીઓ તળાવો બધું સુકાઈ જતું હોય, એ ઉનાળાની ઋતુમાં તમને બાષ્પીભવનની પ્રક્રિયા જોવા મળે,
અને શિયાળાની ઋતુમાં તમને સંગનન એટલે કે ઘનીભવનની ક્રિયા જોવા મળશે. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, શિયાળાની ઋતુમાં વહેલી સવારે આપણે જમીનની નજીક ધુમ્મસ પણ જોવા મળે છે, બરોબર. હવે જમીનની નજીક આપણે પાણીની વરાળનું સંગનન થતું હોય એટલા માટે આપણને ધુમ્મસ પણ જોવા મળતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે, જો આપણે આ વનસ્પતિનો ફોટો બતાવેલો છે કે એની ઉપર કેવા આપણને ટીપા જોવા મળે છે, તો આ છે ઘનીભવનની પ્રક્રિયા. પાણીને પૃથ્વીની સપાટી પર પાછું લાવવા માટે ઘનીભવનની ક્રિયાની એક મહત્વપૂર્ણ ભૂમિકા છે. હવે હમણાં જ આપણે વાત કરીને કે પાણી જે વનસ્પતિ માટે ગુમાવતી હતી, એ જે મુક્ત કરતી હતી, એટલે કે પાણી લુપ્ત થતું હતું, એ ફરીથી પુનઃપ્રાપ્ત કઈ રીતે કરી શકાય છે? તો એનો જ પ્રશ્નનો જવાબ આપણે અહીં મેળવીશું કે કઈ રીતે આપણે પાણી પુનઃપ્રાપ્ત થાય છે. તો પાણીને પૃથ્વીની સપાટી પર પાછું લાવવા માટે ઘનીભવનની ક્રિયા મહત્વપૂર્ણ ભૂમિકા છે. કેવી રીતે થાય છે? તો કે જેમ જેમ આપણે પૃથ્વીની સપાટી ઉપર જઈએ, પૃથ્વીની સપાટીની ઉપર જવાનું છે હા વિદ્યાર્થી મિત્રો, એટલે કે આકાશ તરફ જવાનું છે, તેમ તેમ તાપમાન ઓછું થતું જાય છે. કેવું થતું જાય? તાપમાન ઓછું થતું જાય. એ જ રીતે તમે ઓછું તાપમાન થતું જાય એટલે પછી તમે સ્પેસમાં જાઓ, અવકાશમાં જાઓ, એટલે ત્યાં સતત સાવ ઓછું તાપમાન, શૂન્યવકાશ થઈ જાય, ત્યાં કોઈ પણ પ્રકારની હવા જ ના હોય, બરાબર ને. જેમ જેમ હવા ઉપર જાય છે તેમ તેમ તે ઠંડી થતી જાય છે, અને પર્યાપ્ત ઊંચાઈએ હવા એટલી ઠંડી થઈ જાય છે કે તે ઘનીભવન પામી પાણીના નાના નાના ટીપા બની જાય. એટલે કે આપણે અત્યારે આ જમીનની સપાટી છે ત્યાં તો આપણને હવા ગરમ હોય, પણ જેમ જેમ ઉપર જતી જાય એટલે કે આકાશમાં જતી જાય, તેમ તેમ હવા આમ ઠંડી બનતી જાય છે. એ સપાટી ઠંડી થતી જાય એટલે કે ત્યાં હવે ઠંડી સપાટી થાય તો ગરમ વરાળનું શેમાં રૂપાંતર થાય? પાણીમાં. તો ઘનીભવન પામીને એ વરાળ નાના નાના ટીપા બની જાય છે, જેને આપણે જળકણિકા એટલે કે જળબિંદુ કહીએ છીએ. આ જ નાની જળકણિકાઓ જે વાયુમાં તરે છે, જે આપણને વાદળ સ્વરૂપે દેખાય છે, એટલા માટે આપણને વાદળ દેખાતા હોય છે કે આ રીતે હવા, જે ગરમ હવા હોય છે, એ ઉપર જઈ જઈને ઠંડી બની જાય અને નાના નાના ટીપામાં બની જાય એટલે કે જળકણિકા બને, અને જળકણિકાઓ ભેગી થઈને બને છે એટલે કે વાયુમાં તરતી હોય, વાદળ બને અને વાદળ આપણને હવામાં તરતા જોવા મળે છે. આ રીતે બનેલ ઘણી બધી જળકણિકાઓ એકબીજા સાથે જોડાઈને પાણીનું મોટું ટીપું બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પાણીનું આ રીતનું મોટું ટીપું બને ને, એટલે શું થાય? વજન વધી જાય. વજન વધે એટલે શું થાય? નીચે પડે, ગુરુત્વાકર્ષણ બળ લાગે. કેટલાક પાણીના ટીપા વજનમાં એટલા ભારે હોય છે કે તે નીચેની તરફ પડવા લાગે છે, અને આ નીચેની તરફ પડતા એટલે કે ખરતા પાણીના ટીપાઓને આપણે શું કહીએ? વરસાદ. હવે જ્યાં સુધી હવામાં પાણી વજન ખમી શકાશે, આ ટીપાઓનું વજન ખમી શકાશે, એટલે કે વાદળ જ્યાં સુધી સહન કરી શકશે ત્યાં સુધી એ રાખશે પોતાની પાસે, પણ વજન જેવું વધશે એટલે કે બધા પાણીના ટીપા નીચે પડવા માંડશે, એટલે કે પડશે વરસાદ. વિશેષ રૂપમાં તે કરા અથવા તો બરફ સ્વરૂપે પડે છે. તમે જોયું હોય કે આપણે ખ્યાલ છે કે બરફ અને કરા પડતી હોય, હવે ઉપર એટલું બધું ઠંડુ વાતાવરણ થઈ ગયું હોય ને કે ટીપા બરફના સ્વરૂપમાં રૂપાંતર પામે છે, અને આ રીતે બાષ્પોત્સર્જન તથા ઘનીભવન દ્વારા પાણી બાષ્પ સ્વરૂપમાં ફેરવાય છે અને વાદળો બને છે, અને વરસાદ, કરા તથા બરફ સ્વરૂપે તે પાણી પુનઃ પૃથ્વી પર પાછું આવે છે. તો આ રીતે પાણીને આપણે પુનઃ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો અહીંયા સુધી આપણને વાદળ કઈ રીતે બને છે એ જવાબ મળ્યો, જળકણિકાઓ બધી ભેગી થઈને પાણીનું મોટું ટીપું બનાવે અને આ રીતે વાદળો બને, પછી આ રીતે બધા ટીપા ભેગા થઈને બને છે પાણી અથવા તો કરા અથવા તો બરફ બને, અને બધું જમીન ઉપર પાછું આવે છે, બરાબર, પૃથ્વી પર પાછું આવે છે, અને આ રીતે આપણે પાણીને ફરીથી પ્રાપ્ત કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આખે આખું જળચક્ર પૂર્ણ થાય છે આપણું. કે આપણે આમાં શું જોયું? તો કે પાણી અદૃશ્ય થવાની યુક્તિ જોઈ, કે કઈ રીતે દરિયાનું ક્ષારયુક્ત પાણી, દરિયાનું પાણી વરાળ થઈને ઊંચે જાય છે અને ઊંચે, અને એ જ રીતે વનસ્પતિઓ દ્વારા પણ પાણી ગુમાવાય છે, બરાબર, અને એ દરેક પાણી ગુમાવીને વરાળ સ્વરૂપમાં રૂપાંતર થઈને બને છે ઉપર જઈને ઠંડુ થતાં પાણી, એટલે કે વાદળમાં રૂપાંતર પામે, અને વાદળમાં વજન વધવાના કારણે એટલે કે ટીપાઓનું વજન વધવાના કારણે તે નીચે જમીન તરફ પડવા લાગે છે. બરફ, કરા તથા કો પાણી સ્વરૂપે તે નીચે જમીન ઉપર પડે છે. ઓકે, તો આખું જળચક્ર પૂર્ણ અહીંયા થાય છે.